પર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાતનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો નંબર એક આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો જવાબ આવશે આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે ત્યાર પછી નંબર બે પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો જોઈએ જવાબ પ્રાકૃતિક વારસાના જતન માટે નીચેના પ્રયાસો કરવામાં આવ્યા છે ઈસવીસન ઓગણીસો ને બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી એ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે ઈસવીસન ઓગણીસો બોતેર માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે ઈસવીસન અઢારસો ને ત્યાંશીમાં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે તે સૌથી જૂની સંસ્થા છે હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે ત્યાર પછી આગળ જોઈએ નંબર ત્રણ વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો જોઈએ જાપ આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ આપે છે તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણમાં મહત્વ મદદરૂપ બનવું જોઈએ લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તેથી એ સ્મારકો નષ્ટ ન થાય તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો સરોવરો કૂવા વાવ કુંડ ઝરણા જરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન કાળજી લેવી જોઈએ ધોળકાનું મલાવ તળાવ પાટણની રાણકી વાવ અડાલજની વાવ ચાંપાનેરનો કૂવો મહેમદાબાદનો ભમરિયો કૂવો જૂનાગઢનો નવગણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું સ્થાન તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ ત્યાર પછી નંબર ચાર પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો જોઈએ જબ પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે ભારત સરકારે પ્રાચીન સ્મારકો સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ ધર્મ સ્થાનકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષો ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો શિલાલેખો સ્તંભલેખો તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી કરવા સૂચવ્યું છે આ અનુસાર કોઈ પણ વ્યક્તિ સંસ્થા એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન કરી શકે નહીં આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન સમયમાં ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરથી નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સગે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે તાજમહલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતાં વાયુ પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાખા પડી ગયા હતા તાજમહાલને વાયુ પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવાતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી ઈસવીસન ઓગણીસો બોતેરમાં ભારત સરકારે બે કાયદા બનાવ્યા નંબર એક પુરાતત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવી છે નંબર બે વન્યજીવોને લગતો કાયદો ઓગણીસો ને બોતેર આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે આ કાયદા અસંગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણોની સ્થાપના કરવામાં આવી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો નંબર એક આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો જોઈએ જવાબ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે 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 દેશમાં નવી સંચાર કરવામાં ખૂબ જ ઉપયોગી એ દેશની પ્રજા માટે આદર્શ હોય તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને અમૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે ત્યાર પછી જોઈએ નંબર બે સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો જોઈએ જવાબ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અઢારસો છોતેરમાં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈપણ નાગરિકને જમીન ખોદતા ખેતર ખેડતા તેમજ કુવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે તે સ્થળે થઈ શકે ત્યાર પછી જોઈએ ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અને ભોળાના જેઠાલાલ વિદ્યાભવન કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત અર્ધમાગધી પ્રાકૃત પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય ભોપાલ ખાતે રાષ્ટ્રીય મા માનવ સંગ્રહાલય વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ અને વિશ્વ ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્વ કાર્ય કરી રહ્યા છે તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે ત્યાર પછી નંબર ત્રણ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો જોઈએ જબ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કોઈ પણ ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમ તેનો આકાર કદ સ્થિતિ રંગ વગેરે જેમ હોય જળવાઈ રહેવા જોઈએ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ ત્યાર પછી છે નંબર ચાર પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો જોઈએ જ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેના મંતવ્યો ખ્યાલો નીચે પ્રમાણે છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણે કરીશ કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કચરો ગમે ત્યાં ન ફેંકવો નાનો મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમનું નુકસાન ન પહોંચાડવું જોઈએ ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા તળાવો સરોવરો વાવ કૂવા કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ તેમના મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર કદ સ્થિતિ રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ ત્યાર પછી નંબર પાંચ ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો જોઈએ જવાબ ભારત દેશની વિવિધતા વિશ્વમાં તેની આગવી ઓળખ છે વિવિધ જાતિઓ જ્ઞાતિઓ રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકમ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતના ભારતમાં વૈદકાળથી પ્રચલિત છે ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા જેમાંથી આજે વિશાળ વટ વૃક્ષ બન્યું છે યુએસએ ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ મકાને રજૂ કર રજૂ કરતા કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે જગતના લગભગ બધા જ ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસે છે હિન્દુ બૌદ્ધ જૈન પારસી ઈસ્લામ ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે પ્રાચીન ભારતના જ્યોતિધરોએને ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે ભારતના ઋષિમુનિઓ સુફી સંતો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે ભારતમાં અનેક ધર્મો સંપ્રદાયો જ્ઞાતિ જાતિઓ ભાષાઓ રીત રિવાજો પરંપરાઓ ઉત્સવો તહેવારોના લોકો જીવન જીવે છે તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ એ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો નંબર એક પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો યુનેસ્કોએ ભારતના બત્રીસ જેટલા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા જાણવા અને સંશોધન કરવા આવે છે પરિણામે દેશમાં પ્રવાસ પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે પ્રવાસનને લીધે પ્રવાસન સ્થળોની હોટલો રેસ્ટોરન્ટોના માલિકોને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચવા વેપારીઓને સારી આવક થાય છે પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી થાય છે પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરા અને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે પાકા રસ્તા સંદેશાવ્યવહાર વીજળી પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે ત્યાર પછી નંબર બે આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે નદીઓ ઝરણા સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને જંગલો વૃક્ષો વગેરેને આડેધડ કાપીને જીવજંતુઓ અને વન્યજીવોને મારી નાખીને શિલ્પો સ્થાપત્યો ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને તેમની આજુબાજુ ગંદકી કરીને શિલાલેખોના લખાણને ભૂસી નાખીને ત્યાર પછી જોયો નંબર ત્રણ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી શું કાર્ય કરે છે તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન અઢારસો ને ત્યાંસી માં થઈ હતી તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે ત્યાર પછી નંબર ચાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતે પોતાની દેખરેખ હેઠળ લગભગ પાંચ કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે ત્યાર પછી નંબર પાંચ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદે યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદ ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો નંબર એક સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો અહીં આપણને આપેલું છે નંબર એક હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય બે ભારતીય સંગ્રહાલય ત્રણ છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ચાર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય સામે આપેલું છે એ મુંબઈ બી ભોપાલ સી પાટણ અને ડી કોલકાતા તો તેનો સાચો જવાબ આવશે એ ત્યાર પછી એ નંબર બે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે સી ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજા એ આવકાર્યા નંબર ત્રણ તાજમહેલના શ્વેત સગે મરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું તો જવાબ આવશે સી વાયુ પ્રદૂષણ તો આ વિડીયોની લી તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે